મિત્રો આજે આપણે વર્ગમૂળ મેળવવાની ટૂંકી રીત જોવાના છીએ મારા આગળના વિડિયોની અંદર તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કેમ કરવો તે રીતનો મે વિડિયો મૂકેલ છે જે મિત્રોને જોવાનો બાકી હોય તે મારી YouTube ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયા તેના પર મે મૂકેલો છે તો આજે આપણે મિત્રો વાત કરવાના છે કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ ટૂંકી રીતના કઈ રીતના મેળવવું તે આપણે જોઈએ તો મિત્રો 5 સેકન્ડની અંદર કોઈ પણ તમે સંખ્યા હોય એનો વર્ગમૂળ તમે શોધી શકો છો પણ સંખ્યા કેવી હોવી જોઈએ તો કેનો ચોક્કસ વર્ગ થાય દાખલા તરીકે 900 છે એ 30 નો વર્ગ છે તો 900 નો વર્ગમૂળ નીકળે 901 છે એ કોઈ સંખ્યાનો વર્ગ નથી બરોબર છે તો આપણે આજે આ વિડિયોની અંદર જે સંખ્યાનો વર્ગ કરીએ અને જે રકમ મળે એનો આપણે વર્ગમૂળ જોઈએ દાખલા તરીકે 40 છે તેનો વર્ગ 1600 થાય 40 છે એનો વર્ગ કરો એટલે 1600 થાય તો 1600 નો વર્ગમૂળ નીકળે પણ 1601 નો વર્ગમૂળ ન નીકળે તો આજે આપણે જે સંખ્યાનો વર્ગમૂળ નીકળે છે એની આપણે વાત કરવાના છીએ તો આપણે વધુ ચર્ચા ન કરીએ ફટાફટ આપણે રીત જોઈ લઈએ અહીંયા મેં ચાર પ્રકારની રકમ લખી છે આ ચાર પ્રકારની રકમ તમને અલગ અલગ ફોર્મેટ સમજાય એટલે મેં આ ચાર રકમ લીધી છે આ ચારે ચાર રકમ છે એના પર તમને વધુ ખ્યાલ આવશે અને મિત્રો તમે આ રીતથી તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ તમે શોધી શકશો તો આપણે જોઈએ પહેલા રીત 47xi 47xi નું આપણે વર્ગમૂળ કરવાનું છે તો મિત્રો આપણે વર્ગમૂળ કરતા પહેલા અહીંયા એક કોષ્ટક લખ્યું છે એ કોષ્ટકને આપણે સમજી લઈએ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 ને 5 નો વર્ગ 25 પછી મેં ઊંધું લખ્યું 9 નો વર્ગ 81 8 નો વર્ગ 64 7 નો વર્ગ 49 6 નો વર્ગ 36 ને 0 નો વર્ગ 0 તો મિત્રો મેં એટલા માટે એવું લખ્યું કે આનો એકમ નંબર 1 છે 1 નો વર્ગ એટલે 1 અને 9 નો વર્ગ 81 તો એનો એકમ નંબર 1 છે બે સંખ્યાનો એકમ નંબર 1 થાય 2 નો વર્ગ 4 8 નો વર્ગ 64 તો અહીંયા પણ 4 અને અહીંયા પણ 4 બે જગ્યાએ એકમ નંબર 4 છે 3 નો વર્ગ 9 અને 7 નો વર્ગ 49 તો અહીંયા પણ 9 અને અહીંયા પણ 9 બે જગ્યાએ 9 છે 4 નો વર્ગ 16 6 નો વર્ગ 36 તો અહીંયા એકમ નંબર 6 અને અહીંયા 6 આ તો એક જ સંખ્યા છે 5 નો વર્ગ 25 એટલે એક જ છે 25 માં એકમ નો 5 અને 0 નો વર્ગ 0 તો આ કોષ્ટક નો આપણે અહીંયા ઉપયોગ કરશું તો સૌપ્રથમ આપણે 47xi છે એને આપણે બે ભાગ કરી નાખીએ ડબલ ડિજિટ ના બે ડિજિટ માં ભાગ કરવાનો છે 47 અને xi હવે xi છે એને તો મિત્રો જો એકમ નો 1 છે તો આપણી પાસે કોષ્ટક માં જો 81 માં 1 અને 1 નો વર્ગ 1 બે જગ્યાએ એકમ નો છે એટલે આપણો અહીંયા આંકડો છે 1 આવશે અથવા 9 અહીંયા આપણે જે અંક મૂકવાનો છે 1 આવશે અથવા 9 આપણને ખ્યાલ નથી 1 આવે અથવા 9 પણ આવી શકે હવે આપણે આગળના અંકની વાત કરીએ 47 તો 47 છે 47 છે એ કઈ બે સંખ્યાનો આપણે વર્ગ કરીએ એની વચ્ચે આવે તો કે 36 અને 49 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ 49 એની વચ્ચે 47 આવશે સાંભળજો મિત્રો 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ 49 એની વચ્ચે 47 આવશે તો આપણે લખીએ 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 હવે આમાં મિત્રો કાઈ રકમ આની વચ્ચે 47 આવશે આમાંથી જે નાની રકમ હોય 36 એ કોનો વર્ગ છે તો કે 6 નો તો આપણે મૂકી દેવાનો પ્રથમ અંક 6 તો આપણને પ્રથમ અંક મળી ગયો 6 6 નો વર્ગ 36 ને 7 નો વર્ગ 49 એમાંથી આપણે જે નાની સંખ્યા છે 36 એનો મૂકી દેવો વર્ગ 36 એટલે 6 નો વર્ગ આપણે મૂકા 6 હવે આગળ હવે આ 6 આવ્યો અહીંયા આપણે 6 આ રીતના મળી ગયું હવે તમારે 6 ને એના પછીની સંખ્યા સાથે ગુણવાનું 6 ગુણ્યા 7 એટલે 42 થાય 6 નો ગુણાકાર એના પછીની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો 6 ગુણ્યા 7 એટલે 42 તો 42 અને 47 42 અને 47 42 અને 47 માંથી મોટું કોણ તો કે 47 તો આપણે અહીંયા લખ્યું હતું 1 અથવા 9 આવશે 1 અથવા 9 આવશે હવે મિત્રો જોવાનું અહીંયા 42 ને 47 એટલે આપણે વર્ગમૂળની જે અંદરની રકમ લખી 47 મોટા છે તો આ બેમાંથી જે મોટો એ ઉપાડી મૂક દેવાનું 1 અને 9 એમાંથી મોટું કોણ 9 અહીંયા 9 તો 47xi એનો વર્ગમૂળ થાય 69 હવે આપણે ફટાફટ બીજું ઉદાહરણ જોઈએ બીજું ઉદાહરણ 29 ને 16 તો મિત્રો સૌપ્રથમ પહેલા શું કરવાનું અહીંયા આપણે લાઈન કરીને બે ભાગ કરવાના
હવે અહીંયા જોવાનું છે એકમ નો 6 તો આપણા કોષ્ટકમાં 6 કઈ જગ્યા આવે અહીંયા બે જગ્યા 4 અને 6 નો વર્ગ 4 નો વર્ગ ને 6 નો 16 અને 36 એમાં 6 આવશે એટલે આપણે એટલો ખ્યાલ પડશે કે અહીંયા આપણી પાસે અંક આવશે એ 4 આવશે અથવા આવશે 6 4 અથવા 6 હવે 29 તો 29 કેની વચ્ચે આવે તો કે મિત્રો 25 નો 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36 એની જે એની વચ્ચે આપણા 29 આવશે તો અહીંયા લખી આપણે 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36 આની વચ્ચે આપણા 29 આવશે તો એમાંથી કાઈ લે જોવાનું જે નાનું છે મૂકી દઉં નાનું કોણ છે 5 25 છે 36 એમાં નાના છે 5 બીજો કઈ ડિફરન્સ એમાં જોવાનો નથી હવે શું કરવાનું તો કે 5 નો એના પછીની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો અહીંયા જે 5 મૂક્યા એનો એના પછીની સંખ્યા સાથે ગુણાકાર 5 ગુણ્યા 6 કેટલા થાય 30 હવે આપણે 29 અને 30 તો વર્ગમૂળ કે અંદર 29 લખ્યા છે અને આપણી પાસે 30 છે તો આ 30 અને 29 તો કે 29 નાના થાય 30 કેવા થાય મોટા 29 નાના છે તો આ બે માંથી નાનું હોય ઉપાડવાનું નાનું કોણ છે 4 અહીંયા મૂકી દેવાના 4 આ થઈ ગયું 54 તો 29 16 છે એનો વર્ગમૂળ કેટલું થાય 54 મિત્રો પાછો સમજાઈ દો 16 બરાબર છે અહીંયા આપણે ભાગ પડે 16 તો એ 4 અને 6 એમાં એકમ નો 6 છે તો આપણે લખશું 4 અથવા 6 આવશે એ ફાઈનલ થઈ ગયું 4 અથવા 6 હવે આપણે આના માટે જોઈએ 29 કોની વચ્ચે આવે તો કે 5 નો વર્ગ 25 ને 6 નો વર્ગ 36 એની વચ્ચે આવે એ આપણે લઈ લેવા થી નાનું એ મૂક દો 5 હવે હું કરું 5 નો એના પછી સંખ્યા સાથે ગુણાકાર કરું એટલે કેટલા આવશે 30 હવે અહીંયા 29 ને 30 ઈ બે માં જોવાનું તો કે 29 નાના છે તો આપણો અથવા અડો લઈ કરું નાનું મૂક દો અહીંયા આપણે જોયું હતું મોટા હતા એટલે આપણે 9 મૂક્યા હવે મિત્રો ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ આપણે 42 25 એનું વર્ગમૂળ તો 25 માટે હાવ ઈઝી છે કારણ કે અહીંયા આપણી પાસે અથવા ઓપ્શન નથી અહીંયા 4 અથવા 6 હતા અહીંયા તો એવું કોઈ છે નહીં એક જ સંખ્યા છે 5 તો મિત્રો સીધા આપણે 5 મૂકી દેવાની હવે તો કે શું કરવાનું આગળની ફોર્મ્યુલા પ્રમાણે છે વર્ગવાળી સંખ્યા જોવાની છે 42 42 કોની વચ્ચે આવશે તો કે 42 છે આ 42 કોની વચ્ચે આવશે 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ 49 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 આની વચ્ચે આપણે 42 છે કાઈ લેજો નાનું કોણ છે તો કે 36 વડું એટલે માંથી 6 તો થઈ ગયા 65 આગળ જોઈએ હવે અહીંયા 3 જ આપણાની રકમ છે આમાં સમજો 361 આવું પણ મેં ઉદાહરણ લીધું છે અહીંયા બધે 4 રકમ હતી અહીંયા 3 રકમ વડે ઉદાહરણ લીધું તો એમાં પણ આ રીતના ભાગ પાડ નાખવાના છે 3 અને 61 બે ભાગ પાડ્યા કારણ કે આપણે એને 03 સમજવાના છે એટલે ડબલ ડિજિટ માં થઈ ગયું 61 61 માં પાછો એક પ્રશ્ન આવશે 1 અને 9 1 નો વર્ગ 1 9 નો વર્ગ 1 કે છે એકમ નો કે છે તો આપણી પાસે એક જ વસ્તુ આવશે 1 અથવા 9 કા 1 મૂકવાનો થાય અને કા 9 મૂકવાનો થાય હવે આ 3 તો 3 મિત્રો તમને ખબર છે કોની વચ્ચે 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 તો આમાંથી નાનું છે એ મૂકી દેવાનું છે નાનું છે 1 હવે આપણો પ્રશ્ન થાય 1 મૂકવા કે 9 મૂકવા તો હવે અહીંયા 1 નો એના પછીની સંખ્યા સાથે ગુણાકાર 1 ગુણ્યા 2 એટલે કેટલા આવશે મિત્રો 2 2 આવશે 1 ગુણ્યા 2 એના પછીની સંખ્યા સાથે ગુણાકાર કર્યો 2 આવ્યો હવે આ 3 અને આ 2 આ 3 અને 2 માં મોટું કોણ 3 મોટું હોય ત્યાંથી મોટી સંખ્યા ઉપાડી લેવાની 9 તો આનો 361 નું વર્ગમૂળ થાય 19 મિત્રો તમે આ રીતે કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગમૂળ શોધી શકીએ ટૂંકી રીતે આપણે એક વર્ગમૂળ છે મોટા ભાગે આપણે અવયવની રીતથી મેળવીએ છીએ પણ અવયવની રીત છે થોડીક લાંબી અને કંટાળાજનક છે તો ટૂંકી રીતે ફટાફટ 5-7 સેકન્ડની અંદર તમે વર્ગમૂળ શોધતા શીખી શકો